હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખડીયા બસ સ્ટેશન ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરમાં દુકાનો આગળ થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે હાલ તો નોટિસો પર નોટિસો પાઠવીને સમય પસાર કર્યા બાદ આખરે સોમવારના રોજ દબાણો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર દુકાનો આગળ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ શેડ ઓટલા દુકાનો બહાર સુધી આગળ વધારીને દબાણને લઈને દબાણ હટાવવા બાબતે અવારનવાર પ્રાંતિજ નગરપાલિકામાં દબાણ હટાવવા મામલે અરજદાર દ્વારા લેખિતમાં અરજી કર્યા બાદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ખુદ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં થયેલ દબાણ હટાવવા મામલે ખાલી નોટિસો ઉપર નોટિસો આપી સમય પસાર કર્યો છે, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમે સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટરના દુકાનદારોને છેલ્લી નોટિસ પણ આપી દીધી છે અને નોટિસ આપ્યાને આજે ચોથો દિવસ થયો છે અને અમે છેલ્લી નોટિસમાં દબાણ દૂર કરવા 3 દિવસની મોહલત પણ આપી હતી. તો ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને દબાણ દૂર કરવા અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે તારીખ 12/10/2020ના સોમવારના રોજ દબાણ દૂર કરવામાં આવશે, ત્યારે અગાઉ પણ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા માટે ઘોડે ચડીને ગયેલ નગરપાલિકાના અધિકારીઓ લીલા તોરણે પરત ફર્યા હતા અને પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓનો દિવસનો સમય વેડફાયો હતો. તો આ વખતે ફરી તારીખ 12/10/2020ને સોમવારના રોજ દબાણ હટાવવા માટે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલ જવાના છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ વખતે ખરેખર દબાણો દૂર થશે કે કેમ, પછી ખાલી પોલીસ તથા અન્ય અધિકારી સહિતના લોકોનો ટાઈમ વેસ્ટ કરવામાં આવશે તે તો હવે જોવું રહ્યું. ત્યારે હાલ તો સીએમ ઓફિસ, જિલ્લા કલેક્ટર કચેરી તથા પ્રાંતિજ પ્રાંત કચેરી દ્વારા પણ દબાણ હટાવવા મામલે લેખિતમાં જાણકારી કરી છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ખુદ પોતાના શોપિંગ સેન્ટરમાં કોના ઈશારે દબાણ હટાવી શકતી નથી તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. ત્યારે સોમવારના દિવસે ખરેખર દબાણો દૂર થશે ખરા એ તો હવે જોવું રહ્યું. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.